આગળ વાત કરીએ તો દીવમાં આવેલા ચારે ગામ પંચાયતોમાં ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામ સભાનો મુખ્ય ઉપદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે જન જાગૃતિનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સંઘ પ્રદેશની દીવની ચારેય પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન મુજબ વરસાદી પાણી સંગ્રહ કરવા માટે જનજાગૃતિ લાવવી અને પંચાયતોમાં વિકસિત કાર્યો કરવા દીવમાં કુલ 4 પંચાયત આવેલી છે, જેમાં વણાકબારા ગ્રામ પંચાયત, સાઉદવાડી ગ્રામ પંચાયત, ગુજરવાડા ગ્રામ પંચાયત, ઝાલાવાડી ગ્રામ પંચાયત. દરેક પંચાયતમાં ભારત સરકારના આદેશ મુજબ દરેક પંચાયતમાં અલગ અલગ દિવસે અને સમયે ગ્રામસભાનું આયોજન થયું. ગ્રામસભાની શરૂઆતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પત્રને લોકો તથા પંચાયતના સભ્યોને સાંભળવામાં આવે, ત્યારબાદ વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. ગામના તળાવ અને ટાંકામાં વધુ અને વધુ પાણી સંગ્રહ થઈ શકે તેની પણ ચર્ચા કરવામાં આવી અને લોકોના મંતવ્ય સાંભળવામાં આવ્યા. વરસાદી પાણીના સૂચનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દીવની મુલાકાતે આવ્યા હતા ત્યારે દીવના લોકો જે ઘરમાં પાણીની ટાંકી કરી વરસાદી પાણીનો સંગ્રહ કરી આખું વર્ષ તેનો ઉપયોગ કરે છે તેની પ્રશંસા કરવામાં આવી હતી, જે બાબતનો ઉલ્લેખ ગ્રામસભામાં કરવામાં આવ્યો હતો. ગ્રામસભામાં સરપંચ સંજય વાજા સહિત પંચાયત સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. आज भी समुद्री तट है, वर्षा बहुत कम होती है, पानी की किल्लत है. गुजरात सरकार के साथ जो करार हुआ उसके हिसाब से मां नर्मदा का पानी यहां घर घर पहुंचने वाला है. लेकिन भाइयों बहनों, हम समुद्री तट पर रहने वाले हैं, कम पानी में गुजारा कैसे करना ये हम सदियों से सीख करके आए हैं. अगर पोरबंदर में महात्मा गांधी के जन्म स्थान पर जाए तो मैं वहां पर लोग पहले जाते थे, गांधी जी का यहां जन्म हुआ वगैरह देखते थे. जब मुख्यमंत्री था तो मैंने कहा यहां एक चीज और दिखाने जैसी है, वो आने वालों को दिखाई है. हमारे दीव में भी अनेक घरों में है वो, मैंने देखा हुआ है. मैं पहले यहां बहुत आता था. पानी के भूगर्भ में संग्रहालय टैंक करीब करीब समुद्री तट के हर घर में होते हैं. वर्षा का पानी होता है वो नीचे उतार करके संभालते हैं, साल भर वो पानी काम आता है. दीव में भी है ना. पानी संचय की परंपरागत पद्धति વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જે પાણી બચાવવાનો જે લેટર આવ્યો હતો એ લેટર વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને એ ચર્ચા દરમિયાન અમારા ગામની અંદર હરેક લોકો છત ઉપરથી પાણી કોઈ ટાંકા બનાવીને પાણીનો સંગ્રહ કરે જ છે. એમાં ઘરું હશે તો એને પણ અમે માર્ગદર્શન આપ્યું છે અને પાણી માટેને અમે બધાને પાણી ક્યાંય ન વેઠવાય એ માટેની અમે બધાની સાથે મળીને કામ કરશું એવી અમને ગ્રામસભાની અંદરથી આ જાણવા મળ્યું છે.